નમસ્તે બાળકો, ધોરણ 5 વિષય હિન્દી ચોપડીની અંદર આપણે પાઠ 5 ચીડિયા કી શેર એનું અભ્યાસ સ્વાધ્યાય કર્યું હતું, જે તમારે હિન્દીની નોટમાં લખવાનું હતું. હવે આપણે સ્વાપોથીની અંદર પાઠ 5 જોઈશું, ચીડિયા કી શેર. पहचाने और विधान के सामने कोष्टक में से उचित नाम लिखिए. मेरी नाक पर सींग है तो शू आवशे? गेंडा. मेरी गर्दन लंबी है तो शू आवशे? जीरा. मैं एक हिंसक जानवर हूँ और दो पैर पर चल सकता हूँ तो शू आवशे? भालू. त्यार पछी मेरा मुँह काला है तो शू आवशे? लंगूर. मेरा कोल पत्थर जैसा है तो कछुआ. मैं पंख फैलाकर नाचता हूँ मोर. मुझे एक लंबी सूंड है हाथी. बाळको स्क्रीनशॉट पाड़ी लेजो અને સ્ક્રીનશોટ પાડીને તમારે સ્વાપોથીની અંદર લખવાનું છે. હવે નીચે આપ્યા છે આપણને પ્રશ્ન 2, પઢીએ ઓર લખીએ. તો એની અંદર આપણે તમારે જોઈ જોઈને જે શબ્દો આપ્યા છે એ શબ્દ નીચે જોઈ જોઈને લખવાના છે. ત્યાર પછી નીચે પઢીએ ઓર લખીએ તો એ પણ તમારે ક્ય, છ અને ઠ તો એના પરથી શબ્દ બનાવ્યા છે. મક્ખન, મક્ખી, મચ્છર, મગરમચ્છ, ચિઠ્ઠી, ગઠ્ઠર, તો એ પણ શબ્દ તમારે જોઈ જોઈને નીચે લખવાના છે. એટલે પ્રશ્ન 2નો અ અને બ તમારે સ્વાપોથીની અંદર જોઈને શબ્દ લખવાના છે. ત્યાર પછી આપણે પ્રશ્ન 3 જોઈશું, ખરા ખોટા. चिड़ियाघर में जाकर जो करना चाहिए उसके सामने सही का और जो नहीं करना चाहिए उसके सामने गलत चिन्ह का गलत चिन्ह लगाइए. पहलू छे अपन आईपू के नवीन पिंजरे से काफ़ी दूर रहकर जानवर देखता है तो सही. अरुणा जानवरों के पास जोर से चिल्लाती है तो गलत, एटले खोटू करवानु. शिल्पा जानवरों की ओर कंकड़ फेंकती है तो खोटू. राजू जानवरों को चिढ़ाता है तो खोटू. अनिल चुपचाप जानवरों को देखता ओहे और आगे निकल जाता है तो सच्चू. गीता बंदर के पिंजरे में केला फेंकती है तो खोटू. तो अहीं प्रश्न 3 स्क्रीनशॉट पाड़ी लेवो अने स्क्रीनशॉट पाड़ीने तमारी સ્વાપોથીની અંદર લખવાનું રહેશે. ત્યાર પછી નીચે પ્રશ્ન 4 છે કે પ્રત્યેક પ્રશ્ન કે ઉત્તર કે લીએ દિએ ગયે વિકલ્પ મેં સે સહી વિકલ્પ ચુનકર ઉસકા ક્રમ અક્ષર પ્રશ્ન કે સામને કોષ્ટક મેં લિખીએ. હવે આપણને વિકલ્પ આપ્યા છે. પહેલો વિકલ્પ છે કે ઇનમે સે કોનસા શબ્દ મનાહી શબ્દ કા અર્થ હે તો ઓપ્શન શું આવશે? સી. ઇનમે સે કોનસા શબ્દ ખોલ શબ્દ કા અર્થ નહીં હે તો કાચ. ગેંડે કી નાક પર ખાલી જગ્યા હોતા હે તો સિંગ. શુતુરમુર્ગ સબસે ખાલી જગ્યા પક્ષી હે તો સી, બડા. અહીં જે ઓપ્શન આપ્યા છે એ ઓપ્શન તમારે લખી લેવાના રહેશે. હવે પ્રશ્ન પાંચ છે સહી વાક્યાંશ ચૂનકર વિધાન પૂર્ણ કીજે. તો એની અંદર આપણે પહેલું વિધાન જોઈશું. છોટે બચ્ચો કી પલકે એક મિનિટ મેં ખાલી જગ્યા અ 3 બાર ઝપકતી હે, 4 બાર ઝપકતી હે, 1 થી 2 બાર ઝપકતી હે તો શું આવશે? 1 થી 2 બાર ઝપકતી હે તો ક આવશે. તો અહીં તમારે એને લખી લેવાનો રહેશે. બીજું છે, હમારે શરીર કો એક વક્ત કા ખાના હજમ કરને મેં ખાલી જગ્યા
तो 4 घंटे लगते हैं, 8 घंटे लगते हैं, 12 घंटे लगते हैं, तो क शू आवशे 12 घंटे लगते है। तो अहीं ए विधान पण तमारे करी लेवाना रहेशे। त्यार पछी प्रश्न 6 छे। प्रश्न 6, निम्नलिखित प्रश्नों के उत्तर लिखे। एमां पहेलुं, चिड़ियाघर देखने के लिए कौन कौन आया है? तो चिड़ियाघर देखने के लिए गीता और दादाजी आया था। चिड़ियाघर देखने के लिए गीता और दादाजी आया था। बीजो छे, किसके पिंजरे के पास बहुत भीड़ है? तो शेर के पिंजरे के पास बहुत भीड़ है। बंदर को लोग क्या खिला रहे हैं? तो बंदर को लोग मूंगफली और केले खिला रहे है। तो अहीं आ प्रश्न 3 आप्या छे, एना स्क्रीनशॉट पाड़ी लेवजो अने स्क्रीनशॉट पाड़ीने तमारे तमारी स्वापोथीनी अंदर लखी लेवानुं रहेशे। ત્યાર પછી પછાડી જોઈશું। 4th પ્રશ્ન છે, લંગૂર કા મુંહ કૈસા હોતા હે? તો લંગૂર કા મુંહ કાલા હોતા હે। 5, તાલાબ મેં ક્યા થા? તો તાલાબ મેં રંગ બિરંગી મછલિયાં ઓર બતક થી। સ્ક્રીનશોટ પાડી લેજો 4th અને 5મું પ્રશ્નનું અને સ્વાપોથીની અંદર લખી લેવાનું રહેશે। ત્યાર પછી નીચે રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ। તો એની અંદર છે, પહેલું, ગીતાને ખાલી જગ્યા કો પથ્થર બતાયા? તો કછુએ કો પથ્થર બતાયા। ખાલી જગ્યા કી નાક પર બડા સા સિંહ હોતા હે? તો ગેંડે। કછુઆ કા રક્ષક ઉસકા ખાલી જગ્યા હે? તો ખોલ। વિદેશી પક્ષી કા નામ ખાલી જગ્યા હે? તો કાકા તુઆ। સબસે બડા પક્ષી ખાલી જગ્યા હે? તો સુતુર મુર્ગ। સ્ક્રીનશોટ પાડી લેવો અને સ્ક્રીનશોટ પાડીને સ્વાપોથીની અંદર લખી લેવાનું। ત્યાર પછી નીચે છે, સહી જોડ મિલાઈએ। અહીં આપણે સાચા બ ઓપ્શનમાંથી સાચો શબ્દ આપણે લખવાનો છે। બંદર, તો શું આવશે? બંદરિયા। હાથી, તો હથની। ઊંટ, તો ઊંટની। મોર, તો મોરની, તો મોર। અને શેર, તો શેરની। અહીં જે ઓપ્શન આપ્યો છે, બંદર તો બંદરિયા, હાથી તો હથની, ઊંટ તો ઊંટની, મોરની તો મોર, અને શેર તો શેરની। તો અહીં આપણે લખી લીધા છે, તમારે સ્વાપોથીની અંદર લખી લેવાનું છે। સ્ક્રીનશોટ પાડી લેજો, સ્ક્રીનશોટ પાડીને લખી લેવાનું રહેશે। ત્યાર પછી પ્રશ્ન 9 છે, ચિત્ર કે નીચે હિન્દી નામ લખ્યા। અહીં આપણે ચિત્ર આપ્યા છે, ચિત્ર જોઈને એમના નામ લખવાના છે। તો પહેલું શાનું ચિત્ર છે? શેર, તો સિંહ, તો શેર। બતક, તો બતક। ગેંડો, તો ગેંડા। અને પોપટ, તો તોતા। સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારી સ્વાપોથીની અંદર લખી લેવું। બ, ચિત્ર કે આધાર પર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજે। તો અહીં આપણને ખાલી જગ્યા આપી છે કે તાલાબ મેં ખાલી જગ્યા તે રહી હે? તો બતક। ખાલી જગ્યા જોર સે ગરજા, તો શેર, જોર સે ગરજા। હરિયાળ ખાલી જગ્યા ટેટે કરતા હે? તો તોતા ટેટે કરતા હે। ચિડિયાઘર મેં એક સિંગવાલા ખાલી જગ્યા થા? તો ગેંડા। સ્ક્રીનશોટ પાડી લેવું અને સ્વાપોથીની અંદર લખી લેવાનું રહેશે। ત્યાર પછી આપણે આગળ જોઈશું પ્રશ્ન 10, નીચે દીએ ગયે શબ્દો કો શબ્દકોષ કે ક્રમમાં લખીએ। અહીં આપણને વાક શબ્દ આપ્યા છે, એને ક્રમવાળું ક્રમ પ્રમાણે લખવાનું છે। પહેલું આવશે કંગાલ, કપૂર, કારાવાસ, કિલકારી, કીર્તિ, કુદાલ અને કૃષિ। ત્યાર પછી બીજામાં ક્ષીર, જંગલ, જગત, જો, જ્ઞાન, પતંગ, પીલા। સ્ક્રીનશોટ પાડી લેવો અને સ્ક્રીનશોટ પાડીને તમારે તમારી સ્વાપોથીની અંદર લખી લેવાનું રહેશે। ત્યાર પછી અહીં પ્રવૃત્તિ આપી છે, પશુ ઓર પક્ષી કે ચિત્ર
प्राप्त कर यहाँ चिपकाइए और उनके नीचे हिंदी नाम लिखिए। मळे तो अहीं चिपकाव लगाववाना छे ने ना मळे तो कंई वांधो नहीं करवानी प्रवृत्ति। त्यार पछी प्रश्न बे आप्यो छे के पक्षी या प्राणी के चित्र के नीचे हिंदी और गुजराती नाम कोष्टक में से चुनकर लिखे। अहीं आपणने चित्र आप्या छे एना परथी आपणे नाम लखवाना छे हिंदी में अने गुजराती में। पहलू आप्युं छे शेर सिंह, बंदर वांदरो, गेंडा गेंडो, जीराफ जीराफ। अहीं चित्र आप्या छे, चित्र पर જોઈને એના સાચા નામ હિન્દીમાં અને ગુજરાતીમાં લખવાના છે। ઉપર કોષ્ટક આપ્યા છે તો એ કોષ્ટકમાંથી પણ તમે જોઈને લખી શકો છો। મોઢે આવડતા હોય તો મોઢે લખી લેવાના। અહીંયા રીછ છે તો ભાલુ રીછ, મછલી માછલી, બતક બતક, કાચબો કછવા, મગર મગર, તોતા પોપટ, કાકાતુવા કાકા કોવા, મોર મોર, સમુક સુતુરમુટ, હાથી હાથી, ઊંટ ઊંટ, ભેડિયા વરુ। તો અહીં તમે સ્ક્રીનશોટ પાડી લેજો, સ્ક્રીનશોટ પાડીને તમારી સ્વાપોથીની અંદર લખી લેવાનું રહેશે। ત્યાર પછી પ્રશ્ન 3 છે, કોષ્ટક મેં સે પશુ પક્ષીના નામ ઢૂંઢકર નીચે લખે। અહીંયા અમે નામ લખ્યા છે, તમારે કોષ્ટકમાં શોધવાના અને જેવી રીતના મેં નામ શોધ્યા છે એવી રીતના તમારે શોધી લેવાના રહેશે અને નીચે લખી લેવાનું રહેશે। શેર, બંદર, ગેંડા, જીરાફ, ભાલુ, મછલી, બતક, કછુઆ, મગર, તોતા, ભેડિયા, મોર, શુતુરમુર્ગ, હાથી, ઊંટ। અહીં 15 નામ આપ્યા છે, એ 15 નામ અહીં તમારે શોધવાના અને લખી લેવાના રહેશે। નામ સ્ક્રીનશોટ પાડી લેવો અને એ નામ ઉપરમાંથી જોઈને તમારે શોધવાના રહેશે। ત્યાર પછી નીચે પ્રશ્ન 4 આપ્યો છે, નીચે દિયે ગયે જંગલ કે દ્રશ્ય કા વર્ણન કીજે। અહીં આપણને જંગલનું આપ ચિત્ર આપ્યું છે એનું આપણે એના વિશે આપણે વાક્ય લખવાના છે। જંગલ મેં બહુત સારે પેડ દિખાઈ દે રહે હે, ઉનમે સે એક પેડ પર બંદર હે, યહાં બહતા હુઆ ઝરના ભી હે, ઉસકે કિનારે એક લંબી ગરદન વાલા જીરાફ હે, દૂર દૂસરી કિનારે હાથી ખડા હે, શેર પથ્થર કે નીચે છુપકર બેઠા હે, हिरन पानी पी रहा है, बतख पानी में तैर रही है, जंगल में हरी घास दिखाई दे रही है, हरी घास पर खरगोश बैठा है। तो अपने चित्र जोईने वाक्य लखवाना छे, अहीं मैं लख्यू छे, तमारे स्क्रीनशॉट पाड़ी लेवो अने तमारे स्वपोथीनी अंदर लखी लेवानो रहेशे। त्यार पछी प्रश्न 5 छे, चिड़ियाघर के बारे में 5-7 वाक्य लिखिए। તો અહીં આપણે ચિડિયાઘર વિશે 5-7 વાક્ય લખવાનું છે। ચિડિયાઘર એક એસા સ્થાન હૈ જહાં પશુ પક્ષી રખે જાતે હે, અગર હમ બહુત સારે પ્રાણીઓ કો એક હી જગહ દેખના ચાહતે હૈ તો હમે ચિડિયાઘર મેં જાના પડતા હે, વહાં મહાકાય હાથી ભી હોતે હે હોતા હૈ, ચિડિયાઘર મેં લંબી ગરદન વાલા જીરાફ દેખને કો મિલતા હૈ, ગેંડે કી નાક પર એક સિંહ હોતા હે, લંગુર કા મુખ કાલા હોતા હે। તમારે પણ ચિડિયાઘર વિશે 5-7 વાક્ય લખવાના છે તો લખી લેવાનું રહેશે। મેં અહીં લખ્યા છે એમાંથી જોઈને સ્ક્રીનશોટ પાડી લેજો અને લખી લેવાનું રહેશે। ત્યાર પછી નીચે પ્રશ્ન 6 સુંદર હસ્તાક્ષર મેં લખે, તો અહીં જોઈ જોઈને તમારે લખી લેવાનું છે। ચિડિયાઘર મેં શોરગુલ નહીં કરના ચાહીએ તો જોઈને વાક્ય નીચે લખવાનું છે। એવા 1, 2, 3 અને 4, 5 વાક્ય છે એ તમારે સારા અક્ષરે લખી લેવાનું રહેશે।
तो अहीं आपणो पाठ पांच चिड़िया घर की शेर पूर्ण थाय छे। स्वापोथीनी अंदर तमारे ए पाठ करी लेवानो रहेशे। नमस्ते बाळको, पाठ चार सोच अपनी अपनी चोपड़ीनी अंदर आपणे कर्यो छे, एनुं स्वाध्याय तमारे नोटनी अंदर लखवानुं हतुं। स्वापोथीमां बाकी हतुं तो आपणे ए जोईशुं। एमां प्रश्न पहेलो छे કે ચિત્ર દેખકર પ્રશ્ન કે ઉત્તર લખીએ। તો પહેલું છે, સૂરજ નિકલને પર પક્ષી ક્યાં કર રહે હે? તો સૂરજ નિકલને પર પક્ષી ચુગને કે લીએ જા રહે હે। ચરવાહે ક્યા કર રહે હે? તો ચરવાહા અપને ગાય લેકર ચરાને જા રહા હે। ચિત્ર મે નારિયેલ કે કિતને પેડ હે? તો ચિત્ર મે નારિયેલ કે દો પેડ હે। સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારી સ્વાપોથીની અંદર લખી લેવાનું રહેશે। જેમણે લખ્યું હોય એમણે લખવાનું નથી, અને જેનું પાઠ સ્વાપોથીની અંદર પાઠ ચાર બાકી છે એ તમે એમણે લખી લેવાનું રહેશે। ચિત્ર મે કિતને ઘર હે? તો ચિત્ર મે પાંચ ઘર હે। બચ્ચે બગીચે મે ક્યા કર રહે હે? તો બચ્ચે બગીચે મે તિતલીઓ કે પીછે દોડ રહે હે। ચરવાહે કે હાથ મે ક્યા હે? તો ચરવાહે કે હાથ મે લકડી હે। અહીં જે આપણને 1-6 પ્રશ્ન આપ્યા છે એ ચિત્ર જોઈને એમાંથી આપણે જવાબ લખવાના છે। પ્રશ્ન 7, પ્રશ્ન બ, પેજ 26 કે ચિત્ર કે આધાર પર કોષ્ટક મે સે ઉચિત શબ્દ ચુનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજે। અહીં આપણને ઓપ્શન આપી દીધા છે, અહીં ખાલી જગ્યા છે આપણે પૂરવાની છે। આકાશ મેં ખાલી જગ્યા પક્ષી ઉડ રહે હે? તો ચિત્રમાં જોવાનું કે કેટલા પક્ષી ઉડી રહ્યા છે, તો 7, તો અહીં આપણે લખશું 7। ચિત્ર મેં ખાલી જગ્યા ઘર દેખાઈ દે રહે? તો ચિત્ર મેં 5 ઘર દેખાઈ દે રહે હે। નારિયેલ કે ખાલી જગ્યા પેડ હે? તો નારિયેલ કે 2 પેડ હે। નારિયેલ કે પેડ ઘર કે ખાલી જગ્યા હે? તો પીછે હે। તો સ્ક્રીનશોટ પાડી લેજો, આગળ ઉપરના 4, 5 અને 6 પ્રશ્નના જવાબનું પણ સ્ક્રીનશોટ પાડી લેજો, ને સ્વાપોથીની અંદર તમારે લખી લેવાનું રહેશે। અહીં ખાલી જગ્યાનું પણ સ્ક્રીનશોટ પાડી લેજો અને લખી લેવાનું રહેશે સ્વાપોથીની અંદર। ત્યાર પછી આગળ જોઈશું, સોચકર લખીએ। ચરવાહે ક્યા સોચતે હોંગે? દોપહર કો રોટી કહાં ખાએંગે? ગાય ચરાને કહાં જાએંગે? નદી કી ઓર યા જંગલ કી ઓર? શામ કો કબ લોટેંગે? સૂરજ નિકલને પર ક્યા ક્યા હોતા હે? તો ચિડિયા ચહ ચહાતી હે, પક્ષી દાના ચુગને નિકલ પડતે હે, ચરવાહે ગાય ચરાને નિકલ પડતે હે, કિસાન અપને ખેત મેં કામ કરને નિકલ પડતે હે, સભી ફૂલ ખીલ જાતે હે। અહીં બે પ્રશ્નોના સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્વાપોથીની અંદર તમારે લખી લેવાના રહેશે। પ્રશ્ન 3, તુમ બગીચે મેં હોતે તો ક્યા કરતે? ફૂલ કી સુંદરતા દેખતા, રંગ બિરંગી તિતલિયા દેખકર પ્રસન્ન હોતા। ત્યાર પછી નીચે 3 છે, ટોપીવાલા ઓર બંદર કહાની કે આધાર પર સહી વિધાન કે સામે સહી કા ઓર ગલત વિધાન કે સામે ગલત કા ચિહ્ન કીજે। પહેલું છે કે વ્યાપારી કપડે લે જા રહા હે, તો વિધાન ખોટું। વ્યાપારી ટોકરી પેડ કે નીચે રખતા હે, વિધાન સાચું। પેડ કે ઉપર બંદર હે, વિધાન સાચું। બંદરોને કપડે લે લીએ, વિધાન ખોટું। વ્યાપારીને અપની ટોપી ઉતાર કર નીચે ફેંક દી, વિધાન સાચું। તો અહીં ખરા ખોટા તમારે કરી લેવાના રહેશે। બંદરોને વ્યાપારી કી નકલ કર અપની ટોપિયા ફેંક દી, વિધાન સાચું। વ્યાપારીને ટોપિયા ઇકઠ્ઠી કર લી, વિધાન સાચું।
प्रश्न चार, जिस क्रिया से प्रकृति को फायदा होता है उसके सामने सही का चिन्ह और जिस क्रिया से प्रकृति को नुकसान होता है तो उसके सामने गलत चिन्ह कीजिए। पहलू छे, लोग पेड़ काटते रहते हैं तो प्रकृति को नुकसान होता है तो विधान खोटू। आशा पानी से खिलवाड़ करती है तो प्रकृति को नुकसान होता है, विधान खोटू। अनुज कमरे से बाहर जाता है तो लाइट बंद करना भूल जाता है तो विधान खोटू। नवीन हर साल पेड़ पौधे लगाता रहता है तो प्रकृति को फायदा होता है, विधान साचू। किसान खेतों में कुदरती खाद डालते हैं तो विधान साचू। सतीश रास्ते में खड़ा रहता है तो भी मोटरसाइकिल चालू रखता है तो प्रकृति को नुकसान, तो विधान खोटू। चार पछी नीचे प्रवृत्ति आपी छे, ए तमारे चित्र जोईने एनुं वर्णन करवानुं छे। મેં લખ્યું છે, સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારે સ્વપોથીની અંદર પ્રવૃત્તિયા કરી લેવાની રહેશે। યહાં કુદરતી દ્રશ્ય હૈ, કિસાન ફસલ કાટ રહા હૈ, ઉસકે પાસ ક્યારી મેં સબ્જી હૈ, કુવા ઓર છોટી કુટિયા ભી હૈ, કુએ કે પાસ પક્ષી હૈ, કુછ પેડ ઓર મેદાન દિખતે હૈ, નારિયલ કા પેડ ભી હૈ, પર્વતો કે બીચ એક સરોવર હૈ, સરોવર મેં જહાજ તેર રહા હૈ, દૂર દૂર તીન ઉઠ જા રહે હે। તો અહીંયા ચિત્ર જોઈને આપણે વાક્ય લખવાના છે, મેં લખ્યા છે, સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારી સ્વાધ્યાય પોથીની અંદર તમારે લખી લેવાનું રહેશે। ત્યાર પછી અહીં પ્રવૃત્તિ બે આપી છે કે ચિત્ર અલગ અલગ ફૂલના ચિત્ર ભેગા કરવાના છે અને તમારે એને લગાવવાના છે અને એના નામ લખવાના છે। મળે તો લગાવજો ચિત્રો। પ્રશ્ન ત્રણ, ચિત્ર કે આધાર પર નીચે પાંચ વાક્ય લખીએ। અહીં આપણને ચિત્રને આધારે આપણે વાક્ય લખવાના છે। ચિત્ર મેં પેડ ઓર પૌધા દિખ રહા હૈ, હરી ઘાસ ભી હૈ, દૂર દૂર તીન પહાડ ખડે હૈ, ઉપર ખુલા આકાશ દિખ રહા હૈ, એક ફિસલન પટ્ટી હૈ, ફિસલન પટ્ટી કી દૂસરી ઓર સીડી હૈ, ફિસલન પટ્ટી કે ઉપર લડકી ફિસલ રહી હૈ, ફિસલન પટ્ટી કે પાસ એક લડકા ખડા હૈ, દોનો ભાઈ બહન બહુત ખુશ હૈ। આ તમને મેં ચોપડીમાં કરાવ્યું હતું, ચોપડીમાં પણ હતું। આનું સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીનશોટ પાડીને તમારે સ્વપોથીની અંદર લખી લેવાનું રહેશે। પ્રવૃત્તિમાં ચિત્ર પહેલું અને બીજું આપ્યા છે ચિત્ર, એના પરથી જે વાક્ય મેં લખ્યા છે એ તમારે સ્વપોથીની અંદર લખી લેવાના રહેશે। પછાડી વાર્તા આપી છે, એ વાર્તા તમારે જાતે કરવાની છે કે ટોપીવાલા ઓર બંદર, ટોપીવાલો અને બંદર એની કહાની તમારે અહીં લખવાની છે। एक दिन एक टोपी वाला टोपिया बेचने के लिए नजदीक के गांव में जा रहा था। गर्मी के दिन थे, वह थक गया था। रास्ते में एक पेड़ आया, पेड़ के नीचे टोपिया की टोकरी रखी और वह आराम करने लगा। थोड़ी देर में उसे नींद आ गई। जब टोपी वाले की नींद खुली तो वह चौंक उठा, उसकी टोकरी खाली थी। इतने में उसे बंदरों की आवाज़ सुनाई दी। उसने ऊपर देखा, पेड़ पर कई बंदर बैठे हुए थे। सभी बंदरों ने सिर पर टोपियां पहनी हुई थी। टोपी वालों को बहुत गुस्सा आया, उसने बंदरों को पत्थर मारना शुरू किया। उसकी नकल करते हुए बंदरों ने भी पेड़ से फल तोड़कर टोपी वाले की ओर फेंकना शुरू किया। अब टोपी वाला समझ गया कि वह बंदरों से टोपियां कैसे वापस ले सकता है। टोपी वाले ने अपने सिर की टोपी उतारी और उसे जमीन पर फेंक दी। नकल की बंदरों ने यह देखा तो उन्होंने भी अपने अपने सिर की टोपियां उतार कर फेंकना शुरू किया। टोपी वालों ने जल्दी जल्दी टोपियां इकट्ठी की, टोकरी में रखी और खुश होकर वहां से चल पड़ा। जो वार्ता है ये वार्ता तमारे लखी लेवानी रहेशे। स्क्रीनशॉट पाड़ी लो, स्क्रीनशॉट पाड़ीने तमारे वार्ता लखी लेवानी रहेशे। એક એક ફકરાનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્વપોથીની અંદર લખી
लेजो। नीचे यहाँ एक टोकरी और एक टोपी का चित्र बनाए, तो अहीं आपणे टोकरी पाड़वानी छे अने टोपीनुं चित्र तमारे बनावानुं छे। अहीं आपणो आ पाठ चार सोच अपनी अपनी नुस्वापोथीमां पूर्ण थाय छे। तमारे पाठ पांच चिड़िया घर की शेर और आ पाठ चार सोच अपनी अपनी स्वापोथीमां करी लेवानुं रहेशे। त्यार पछी बाजू में जे पुनरावर्तन आप्यु छे ए पुनरावर्तन तमारे जाते करवानु रहेशे। अहीं आ पुनरावर्तन आप्यु छे ए पुनरावर्तन आगळना पाठनी अंदर थी ज पूछायेलुं छे, एटले ए पुनरावर्तन जाते करवानु रहेशे। स्क्रीनशॉट पाड़वो होय तो पाड़ी लेजो, पुनरावर्तन तमारे जाते करवानु रहेशे। પુનરાવર્તન તમારે જાતે કરવાનું છે, સ્ક્રીનશોટ પાડી લેજો અને જાતે કરવાનું રહેશે। અહીં પ્રશ્ન પાંચ છે, યાતાયાત કે સાધનોના નામ તમારે અહીં ચિત્ર તમારે લગાવવાના છે અને એના નામ લખવાના છે। તે બાજુ નીચે ફૂલોના પણ તમારે ચિત્ર લગાવવાના છે, એના નામ લખવાના છે। અહીં પ્રશ્ન ઉત્તર આ પ્રશ્નોના ઉત્તર લખવાના છે। ત્યાર પછી આગળ જે પાઠ આવી ગયા એમના જ સવાલો છે, એટલે સવાલ તમારે જાતે કરવાના રહેશે। સમાનાર્થી શબ્દો પણ આગળ આવી ગયા છે, વિરોધાર્થી શબ્દો કરવાના રહેશે। અહીં સંકેતો આપ્યા છે, સંકેતો એના નામ એ શાના સંકેતો છે તો એમના ઓપ્શન તમારે કરી લેવાના રહેશે। તો અહીં આ પુનરાવર્તન પૂરું થાય છે, પુનરાવર્તન તમારે જાતે જ કરવાનું રહેશે।